नमस्कार मित्रों, आपनु फरी एक वार स्वागत छे आपणी आ YouTube चेनल मां। मित्रों, छेले आपणे स्वाध्याय 6.2 छे एना दाखला नंबर 14 छे एना सुधी गणतरी छे ई करेली हती। चलो हवे आजे आपणे दाखला नंबर 15 छे एना थी गणतरी छे एनी शुरुआत करिए। दाखला नंबर 15 छे एनी रकम कई आ रीते छे के जो कैपिटल आई छे कोई विवृत अंतराल होय अने I અને સંવૃત અંતરાલ -1 થી 1 છે એનો છેદ ગણ છે એ ખાલી ગણ હોય, એનો મતલબ કે આ વિવૃત અંતરાલ છે એમાં -1 થી 1 નો સમાવેશ થતો નથી, તો આપણે સાબિત કરવાનું છે કે fx બરાબર x + 1/x એ I ઉપર ચુસ્ત વધતું વિધેય છે। જો I ઉપર ચુસ્ત વધતું વિધેય છે કે જ્યાં જેમાંથી આપણે I માંથી -1 થી 1 સુધીની તમામ સંખ્યાઓ કાઢી નાખવાની છે। ટૂંકમાં આપણે મિત્રો લઈએ તો અહીંયા 0 1 અને -1 હોય તો આ આટલા ભાગ સિવાય આપણે I છે ઈ એવો અંતરાલ છે કે એમાં આટલા -1 થી प्लस वन सुधी ना भाग नो समावेश थतो नथी, तो बाकी ना भाग ऊपर आ x प्लस वन अपॉन x छे ए चुस्त वधतु विधेय छे एवं आपणे अहींया आगळ साबित करवानुं छे। तो सौ प्रथम मित्रो आपणे चुस्त वधतु के घटतु विधेय छे ए साबित करवानुं होय तो आपणे रीत छे के आपणे भूलवानी नथी। आपणने खबर छे के अहीं fx बराबर x प्लस 1 अपॉन x जे આપેલું છે તો સૌપ્રથમ આપણે f'x શોધી લેવાનું। હવે f'x શોધીએ તો આપણને ખબર છે કે x નું થાય 1 અને 1 અપોન x નું થાય માઈનસ 1 અપોન x વર્ગ થાય। હવે આપણને અહીં રકમમાં કીધું છે કે i અને -1 થી 1 સંવૃત અંતરાલ છે એનો છેદ ગણ છે એ ખાલી ગણ છે, તો એનો મતલબ એ થઈ કે i છે એ r નો ઉગણ હોય પણ r માંથી આપણે આ -1 થી 1 બાદ કરી દેવાના। મેં તમને હમણાં જ કીધું મિત્રો આપણે સંખ્યા રેખા ઉપર -1 થી 1 કાઢી નાખીએ તો માઇનસ અનંત થી પ્લસ અનંત સુધીની તમામ સંખ્યા છે i માં આવી જાય, ફક્ત -1 અને 1 નો ભાગ આવતો નથી। તો આપણે લખી શકીએ કે x બિલોંગ્સ ટુ I માટે હંમેશા x નો વર્ગ છે e ધન સંખ્યા થશે, કારણ કે I ની કિંમત તમે ધન લ્યો કે ઋણ લ્યો એનો વર્ગ કરવામાં આવે તો x વર્ગ છે એની કિંમત હંમેશા 1 કરતા મોટી થાય। જો x વર્ગ ની કિંમત હંમેશા 1 કરતા મોટી થાય તો 1 upon x વર્ગ ની કિંમત હંમેશા 1 કરતા નાની થાય। x વર્ગ છે 1 કરતા મોટા છે તો બે બાજુ વ્યસ્ત લઉં તો આ ગ્રેટર ધેન છે એ કેવું થઈ જાય લેસ ધેન, એટલે 1 upon x વર્ગ, કારણ કે x વર્ગ અહીંયા છેદ છે 1 કરતા મોટો છે તો 1 ના છેદમાં x વર્ગ છે ઈ 1 કરતા નાના થાય। હવે જો 1 કરતા નાના થાય તો f'x બરાબર શું છે 1 minus 1 upon x square, તો 1 upon x square છે ઈ 1 કરતા નાના છે તો આપણે લખી શકીએ કે f'x બરાબર 1 minus 1 upon x square છે, આની કિંમત હંમેશા 0 કરતા મોટી થાય, કારણ કે 1 upon x વર્ગ છે એ 1 કરતા નાના છે તો 1 માંથી 1 upon x વર્ગ બાદ કરો તો એ ગ્રેટર ધેન 0 મળે, તો આપણે અહીંયા લખી શકીએ કે f'x ગ્રેટર ધેન કેવું છે 0 છે, તો આપણે કહી શકીએ કે આ વિધેય f એ અંતરાલ I પર ચુસ્ત વધતું વિધેય છે એમ આપણે કહી શકાય। મિત્રો આ દાખલો છે એની પાઠ્યપુસ્તકમાં નોંધ કરી લો, આના પછી આગળ દાખલા નંબર 16 થી આપણે ગણતરી જોઈ લઈએ। ચાલો મિત્રો એના પછી આપણે દાખલા નંબર 16 ની ગણતરી કરી લઈએ। દાખલા નંબર 16 માં આપણે કીધું છે કે સાબિત કરો કે વિધેય fx બરાબર log sin x છે એ વિવૃત અંતરાલ 0 થી π/2 પર ચુસ્ત વધતું વિધેય છે
અને વિવૃત અંતરાલ પાઈ બાય 2 થી પાઈ ઉપર ચુસ્ત ઘટતું વિધેય છે. મિત્રો આપણે આપણી રીત છે એ ભૂલવાની નથી. અહીંયા આગળ આપણને fx બરાબર આપેલું છે log sin x, એટલે log પેટી છે. હવે સૌપ્રથમ આપણે અહીંયા આગળ f'x છે એ શોધી લઈએ. તો અહીંયા આપણે લખી શકીએ કે f'x બરાબર log પેટી છે, તો log પેટી એટલે 1 upon પેટી એટલે 1 ના છેદમાં sin x, અને ફરી પાછું પેટી એટલે sin નો આપણને ખબર છે થાય cos x. તો f'x બરાબર cos x ના છેદમાં sin x એટલે થાય cot x. મિત્રો આની પહેલાના ભાગમાં આપણે tan વાળો એક સૂત્ર છે એ સાબિત કરી ગયા છે. તો સેમ એ જ રીતે આપણે અહીંયા લખી શકીએ કે પહેલો આપણને અંતરાલ આપેલો છે x belongs to, જો આપણે 0 થી pi by 2 લઈએ તો આપણને ખબર છે મિત્રો 0 થી pi by 2 એટલે પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણમાં ઓલ એટલે બધા ત્રિકોણમિતિય વિધેયો છે એ ધન હોય. તો અહીંયા cot x છે એ ગ્રેટર ધેન 0 થાય, cot x ગ્રેટર ધેન 0 થાય તો આપણે લખી શકીએ કે f'x છે એ ગ્રેટર ધેન 0 છે. એનો મતલબ કે 0 થી pi by 2 અંતરાલ પર f એ ચુસ્ત વધતું વિધેય છે. હવે મિત્રો આપણે pi by 2 થી pi ઉપર ચુસ્ત ઘટતું વિધેય છે એ સાબિત કરવાનું છે. તો મિત્રો આપણે લખી શકીએ કે જો x belongs to pi by 2 થી pi હોય, મિત્રો pi by 2 થી pi એટલે તમને ખ્યાલ છે કે કેટલામું ચરણ આવશે, તો કે બીજું ચરણ. હવે બીજા ચરણમાં ઓલ s એટલે કે sin છે એ ધન હોય, અને sin છે એનો વ્યસ્ત ધન હોય, બાકીના બધા ઋણ હોય. તો cot છે એ અહીંયા આગળ ધન નહીં થાય, પણ બીજા ચરણમાં આપણને ખબર છે કે cot x less than 0 છે, એટલે કે f'x less than 0 થાય તો આપણે કહી શકીએ કે pi by 2 થી pi પર f એ ચુસ્ત ઘટતું વિધેય છે. તો મિત્રો આ દાખલો છે એ સરળ નહીં, પણ આપણે એમ કહી શકીએ કે અતિશય સરળ દાખલો છે. તો આ દાખલો છે એની ગણતરી છે એ તમારી પાકી બુક છે એમાં કરી લો. એના પછી આપણે દાખલા નંબર 17 છે એની ગણતરી છે એ કરાવવાની થતી નથી. કરાવવાની થતી નથી એનો મતલબ એવો નથી કે દાખલો છે એ તમારે ગણતરી નથી કરવાનો. મિત્રો દાખલા નંબર 17 છે એમાં fx બરાબર log માનાંકમાં cos x છે એ 0 થી pi by 2 ઉપર ચુસ્ત ઘટતું વિધેય છે, અને 3 pi by 2 થી 2 pi ઉપર ચુસ્ત વધતું વિધેય છે. તો આપણે fx બરાબર log માનાંકમાં x છે તો f'x બરાબર log પેટીનું સૂત્ર એટલે 1 upon cos, અંશમાં માઇનસ સાઇન એટલે માઇનસ ટેન થાય. તો આપણને ખબર છે કે 0 થી pi by 2 છે એમાં ટેન એક્સ છે એ ધન હોય, તો f'x એટલે માઇનસ ટેન એક્સ લેસ ધેન 0 થાય. તો 0 થી pi by 2 ઉપર ચુસ્ત ઘટતું વિધેય થાય, અને જો x belongs to 3 pi by 2 થી 3 pi by 2 થી 2 pi લેવામાં આવે તો આપણને ખબર છે કે ઓલ h t, t એટલે અહીંયા ત્રીજા ચરણમાં ટેન છે એ ઋણ હોય, તો અહીંયા ટેન એક્સ છે એ લેસ ધેન 0 થાય, કારણ કે 3 pi by 2 થી આપણે 2 pi છે એ લેવાનું છે. તો એ ચરણમાં ટેન છે એ ઋણ હોય તો f'x ગ્રેટર ધેન 0 થાય. તો 3 pi by 2 થી 2 pi ઉપર f છે એ ચુસ્ત વધતું વિધેય છે. સેમ દાખલા નંબર 16 ની જેમ ગણતરી કરવાની છે. એટલે મિત્રો દાખલા નંબર 17 છે એ એક દાખલો તમારે હોમવર્કમાં ગણતરી કરી લેવાની છે. પછી ચાલો આપણે દાખલા નંબર 18 છે એની ગણતરી જોઈ લઈએ. ચાલો મિત્રો આપણે એના પછી દાખલા નંબર 18 છે એમાં સાબિત કરવાનું છે કે fx બરાબર x ઘન માઇનસ 3x નો વર્ગ ઓછા 3x વત્તા 100 છે એ
આ ઉપર વધતું વિધેય છે મિત્રો આ દાખલો છે કે અતિશય સેલો દાખલો છે આપણી રીત મુજબ સૌપ્રથમ અહીં fx બરાબર આપણને આપેલું છે x ઘન માઈનસ 3x નો વર્ગ માઈનસ 3x વત્તા 100 તો સૌપ્રથમ વધતું અથવા ઘટતું વિધેય છે એ સાબિત કરવા માટે આપણે f'x શોધી લઈએ તો f'x બરાબર 3x નો વર્ગ માઈનસ 6x અહીંયા સોરી મિત્રો વત્તા 3x છે તો વત્તા 3 જે આવે હવે અહીંયાથી 3 સામાન્ય લઈ લઈએ તો f'x બરાબર 3 કોમન એટલે કૌંસમાં વધે x વર્ગ ઓછા 2x વત્તા 1 હવે x વર્ગ ઓછા 2x વત્તા 1 છે એ પૂર્ણ વર્ગ પદાવલી થઈ કઈ પૂર્ણ વર્ગ પદાવલી થઈ તો x ઓછા 1 આખા કૌંસનો વર્ગ હવે મિત્રો આપણને ખબર છે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે x માઇનસ 1 નો સ્ક્વેર છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય કારણ કે અહીંયા x ની ગમે એ કિંમત મૂકો એમાંથી 1 બાદ કરી અને એનો વર્ગ કરો એટલે ધન જ થશે એને ગુણ્યા 3 કરો તો એ ધન જ કિંમત થાય તો f'x ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય જો f છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય પણ જો x બરાબર 0 અહીંયા સોરી 1 મૂકવામાં આવે તો 1 ઓછા 1 એટલે 0 0 નો વર્ગ એટલે 0 ગુણ્યા 3 તો અહીંયા 0 થઈ શકે એટલે f'x છે e ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય અને x બિલોંગ્સ ટુ r માટે x માઇનસ 1 નો સ્ક્વેર છે e પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય તો આપણે કહી શકીએ કે r છે એના ઉપર આપેલું વિધેય છે તેથી આપણે કહી શકીએ કે આમ f એ r પર વધતું વિધેય છે જો ચુસ્ત વધતું નથી વધતું વિધેય એટલા માટે છે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે છે એટલા માટે એ આર ઉપર વધતું વિધેય છે એમ આપણે કહી શકાય મિત્રો આ દાખલો છે એ તમારી પાઠ્યપુસ્તકમાં નોંધ કરી લો પછી સ્વાધ્યાય 6.2 છે એનો છેલ્લો દાખલો એટલે કે 19મા દાખલાની આપણે ગણતરી જોઈ લઈએ ચાલો મિત્રો એના પછી દાખલા નંબર 19 છે એની રકમ આ પ્રમાણે છે કે નીચે આપેલા અંતરાલો પૈકી ક્યાં અંતરાલમાં y બરાબર x વર્ગ ઇન્ટુ e રેસ ટુ માઇનસ x છે એ વધતું વિધેય છે પહેલો અંતરાલ આપણને આપ્યો છે માઇનસ અનંત થી પ્લસ અનંત b બરાબર કીધું છે માઇનસ 2 થી 0 c બરાબર 2 થી અનંત અને d બરાબર આપણને અહીંયા આગળ આપેલું છે 0 થી 2 તો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા આગળ y બરાબર આપણને રકમમાં આપેલું છે x વર્ગ e રેસ ટુ માઇનસ x તો સૌપ્રથમ આપણે dy / dx શોધી લઈએ તો dy / dx બરાબર અહીંયા જો ગુણાકારનો નિયમ લાગુ પાડીએ તો x વર્ગ અને d / dx ઓફ e રેસ ટુ માઇનસ x વત્તા બીજું પદ એટલે e રેસ ટુ માઇનસ x અને d / dx આપણે શોધવાનું થાય x વર્ગનું તો હવે અહીંયા આગળ આપણે લખી શકીએ x વર્ગના x વર્ગને e રેસ ટુ માઇનસ x નું e રેસ ટુ માઇનસ x પણ માઇનસ x છે એનું થાય માઇનસ 1 વત્તા e રેસ ટુ માઇનસ x અને x વર્ગ છે એનું d / dx થાય 2x હવે અહીંયા બે પદ છે એમાંથી આપણે અથવા ને આ રીતે લખો માઇનસ x વર્ગ ઇન્ટુ e રેસ ટુ માઇનસ x વત્તા 2x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x હવે આ બે પદ છે એમાંથી આપણે માઇનસ x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x કોમન લઈએ તો અહીંયા x વર્ગમાંથી x ગયા એટલે x વધે e રેસ ટુ માઇનસ x કોમન આવી ગયા માઇનસ સામાન્ય કહેવાય એટલે આ પદ પ્લસ થાય અને આ પ્લસ વાળું પદ છે એ માઇનસ 2 વધે તો આપણે અહીંયા આગળ dy / dx છે એ મળે માઇનસ x e રેસ ટુ માઇનસ x ઇન્ટુ x માઇનસ 2 હવે મિત્રો આપણે અહીંયા આગળ જો અંતરાલની વાત કરીએ તો એક વસ્તુ અહીંયા લખી શકીએ કે એક તો x બરાબર 0 થાય અહીંયા x બરાબર 2 થાય હવે e રેસ ટુ માઇનસ x છે e રેસ ટુ માઇનસ x એટલે 1 ના છેદમાં e રેસ ટુ x એટલે 1 ના છેદમાં e રેસ ટુ x છે એ 1 ના છેદમાં આવે એટલે એની કિંમત છે એ તો હંમેશા આપણે કહી શકીએ કે પ્લસ જ થશે તો ચાલો આપણે અહીંયા માનો કે 0 હોય
અહીંયા આપણે 2 લઈએ તો એક અંતરાલ છે એ આપણે લઈ શકીએ માઈનસ અનંત થી 0 બીજો અંતરાલ લઈ શકીએ 0 થી 2 સુધીનો અને ત્રીજો અંતરાલ આપણે લેવો પડે 2 થી લઈ અને અનંત સુધીનો તો આપણે આ અંતરાલ છે એના માટે લખીએ કે અંતરાલ f dash x નું ચિહ્ન અને f નું વર્તન તો આપણે અહીંયા જો લખીએ પેલો અંતરાલ માઇનસ અનંત થી 0 લઈએ તો અહીંયા માઇનસ છે એટલે એ માઇનસ તો કોમન મૂકી દેવાના હવે જુઓ આપણે અહીંયા x ની કિંમત 0 થી માઇનસ ઇન્ફાઇનાઇટ લઈએ તો અહીંયા x ની કિંમત થશે ઋણ આ e - x તો પ્લસ જ આવશે હવે અહીંયા x ની કિંમત હું ઋણ મૂકું એમાં માઇનસ 2 ઉમેરું તો એની કિંમત ઋણ જ આવશે તો અહીંયા ઓછે વધે ઓછા વધે ઓછે ઓછા તો ઈ હંમેશા f(x) નું ચિહ્ન છે ઈ લેસ ધેન 0 આવશે તો f છે ઈ ઘટતું વિધેય થશે f ઘટતું વિધેય છે હવે જો બીજો અંતરાલ આપણે 0 થી 2 લઈએ 0 થી 2 તો અહીંયા માઇનસ ની નિશાની કોમન મૂકી દેવાની હવે 0 થી 2 એટલે આ x છે ઈ પ્લસ થશે પણ 0 થી 2 ની વચ્ચે હું માનો કે અહીંયા 1 લઉં તો 1 - 2 એટલે -1 એટલે આ પર ફરી પાછું શું થશે ઋણ તો f(x) ઓછો છે વધતા થશે તો f છે એ વધતું વિધેય છે f વધતું વિધેય છે અને આપણે 2 થી અનંત સુધીનો અંતરાલ લઈએ તો અહીંયા માઇનસ ની નિશાની છે એટલે ઈ તો ઋણ કોમન મૂકી દ્યો ઈ રેસ્ટ અહીંયા 2 થી મોટી કોઈ પણ સંખ્યા મૂકો એટલે x ની કિંમત કેવી થશે તો કે ધન ઈ રેસ્ટ ટુ x માઇનસ x છે ઈ તો પ્લસ જ છે અહીંયા 2 થી મોટી કોઈ પણ કિંમત મૂકો તો 3 માઇનસ 2 એટલે પ્લસ 1 એટલે આ કિંમત પણ પ્લસ થશે તો 2 વત્તા અને 1 ઓછા એટલે f(x) છે ઈ આવશે લેસ ધેન 0 આવે તો f ઘટતું વિધેય છે તો અહીંયા ફક્ત એક જ અંતરાલ 0 થી 2 ઉપર વધતું વિધેય આવે છે તો લખી શકીએ કે આમ f એ 0 થી 2 પર વધતું વિધેય છે તો મિત્રો આનો આન્સર આવશે 0 થી 2 મિત્રો આ દાખલો છે એ પણ તમારી પાઠ્યપુસ્તકમાં નોંધી લો આના પછીના ભાગમાં આપણે થોડીક સમજૂતી બાકી છે એ સમજૂતી લે અને એના પછી સ્વાધ્યાય 6.3 છે એની ગણતરી શરૂ કરી દેશું તમારો ખૂબ ખૂબ આભાર